જો ઈએ હરિયાળી અમાવસનો હિંડોળો. આ હિંડોળો જનરલી ફૂલ પત્તીઓ અને આવી રીતે જાળની પત્તીઓથી જ આપણે બાંધીએ છીએ. તો આવી રીતે આ બગીચાવાળી બધી જાળની પત્તીઓ અમે તોડી છે, તો એ હિસાબની આ પત્તીઓ હોય તો આવી રીતે ડાળીઓ બધી એકરસ કરી લેવી આવી રીતે, અને આવી મોટી મોટી ખાલી ડાળીઓ અલગ કરી જૂડી બનાવીને પહેલાંથી રાખવી. સૌ પ્રથમ આપણે આવી રીતે દોરો અહીંયા લપેટી લીધો હોય થોડો ઘણો, અને આની આવી રીતે આમ હલકી હલકી જૂડી લો આ પદ્ધતિથી આવી રીતે, અને આને જૂડી અહીંયા મૂકી આવી રીતે આખામાં આમ હલકીથી સ્પ્રેડ કરી અને ગોળ બાંધતા જવા. કોઈ પણ પ્રકારની આવી પત્તીઓ નાગદવામાં હોય છે, ત્યાં તો ચંદનની પત્તીઓ પણ મળે છે આવી રીતે, એ પણ લેવાય છે. અને બોમ્બેમાં બધે કામિનીની પત્તીઓ મળે છે આ પદ્ધતિની, તો એ પણ લેવાય છે આપણે. હવે એક વસ્તુનું ધ્યાન રાખજો, જેમ નીચે ઉતરો એમાંની પત્તીઓ ભીજ કરતા રહ્યો. આપણે આ જોઈએ તો આપણે આ થોડુંક અનઇવન બાંધ્યું છે, પણ આનું મેઇન કારણ છે કે આને આપણે આવી રીતે આખું આમ ઝાડ જેવો શેપ આપવાનો છે મેઇન. હવે એટલે હવે અહીંયાથી આપણે સૌથી પહેલાં ટ્રેનિંગ ચાલુ કરશું આનું. અહીંયાથી એકદમ પતલું હોવું જોઈએ આ, અને નીચે ઉતરતા એને અહીંયાથી બધી જે એક્સેસ પતલીઓ જે છે જો આવી રીતે આખું ટેપરિંગ કટ કરવાનું આવી રીતે ફોનના શેપના આખા દેખાય. રેડી થઈ ગયું બાંધીને, ખાલી કટિંગ આમાં